અમદાવાદમાં કોરોનાની સતર્કતા વચ્ચે વેક્સિનેશનની પ્રક્રિયા ખોરવાઈ. હેલ્થ સેન્ટરો પર વેક્સિનના બુસ્ટર ડોઝનો અભાવ જોવા મળ્યો. વેક્સિનની અછતના કારણે રસી લીધા વિના જ લોકો પરત ફરી રહ્યા છે અને શહેરમાં વેક્સિનના ડોઝ ઉપલબ્ધ નથી. છેલ્લા ઘણા સમયથી એમસીએ વેક્સિનના નવા ડોઝ માટેની માગણી કરી છે. ચીન સહિત અન્ય દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, સાથે જ ભારતની અંદર પણ કોરોનાએ હવે ફરી એકવાર પગ પેસારો કર્યો છે, ત્યારે લોકોને ચિંતા સતાવી રહી છે કે તેઓને પણ કોરોના જે છે તે ન થાય અને તેનાથી બચવા માટે જે છે વેક્સિનેશન પણ થાય તે પણ જરૂરી છે, જેના ઉપર શરૂઆતથી જ જે છે સરકાર ભાર મૂકી આવી છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી જે કહી શકાય છે અમદાવાદ શહેરમાં જે વેક્સિનેશન સેન્ટર ચાલી રહ્યા છે તે વેક્સિનેશન સેન્ટર હાલમાં બંધ પડ્યા છે. આ જે પોસ્ટર દેખાય છે, આ સેલ્ફી પોઈન્ટ જે વેક્સિન કોવિડ રસીકરણ કેન્દ્રનું બનાવવામાં આવ્યું હતું કે લોકો રસી લઈને આમાં ફોટા ખેંચાવતા હતા, તે અત્યારે હાલ કહી શકાય છે કે સ્ટોર રૂમની જેમ અંદર પડ્યા હોય તે રીતની પરિસ્થિતિ છે. સાથે જ વેક્સિનની જો વાત કરવામાં આવે તો વેક્સિન પણ અમદાવાદ શહેરમાં સેન્ટર ઉપર ખૂટી પડી છે. છેલ્લા કેટલાક મહિનાથી જે ઓર્ડર પણ આપવામાં આવે છે, પરંતુ હજુ સુધી આ વેક્સિન જે છે તે સેન્ટર ઉપર પહોંચી નથી, જેના કારણે લોકો વેક્સિનેશનથી વંચિત છે. લોકો સાથે વાત કરીશું, તમે શું કહેશો, આ વેક્સિન જેના ઉપર સરકાર ભાર મૂકતી હતી અત્યારે ક્યાંય છે નહીં, તમે પણ અહીંયા એના માટે જ આવ્યા હતા? બુસ્ટર ડોઝ માટેનો મેસેજ આવે, મેં બુસ્ટર ડોઝ માટે લેવા માટે અહીંયા આવ્યો તો અહીંયા તો એની કોઈ પ્રોબેબિલિટી છે જ નહીં. અહીંયા કોઈ જવાબ બી વ્યવસ્થિત નથી આપતો અને અહીંયા બુસ્ટર ડોઝનું પ્રમાણ બી નથી. પૂછવામાં આવે કે કયું લેવાનું, કોવેક્સિન કે કોવિશિલ્ડ. હવે એ તો અમે તો આગળ કહી લીધું હોય તો અમારા રેકોર્ડમાં એ લોકો પાસે હોય જ, પણ એમની પાસે પૂરતી માહિતી નથી અને અહીંયા બુસ્ટર ડોઝની પણ અવેલેબિલિટી છે નહીં અહીંયા આગળ. તમે શું કહેશો, જે પ્રકારે બીજા દેશોમાં કોરોના અત્યારે વ્યાપી રહ્યો છે, ભારતમાં પણ આવી ચૂક્યો છે, હજુ પણ ફેલાવાની શક્યતાઓ છે, આની વચ્ચે વેક્સિનેશન જરૂરી? અત્યારે હાલમાં બુસ્ટર ડોઝનું વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે. અત્યારના એક પહેલા જે ડોઝ આપ્યો હતો અને એની પછી પણ એક ડોઝ આપ્યો હતો, એ બંને ડોઝ જનતાએ લોકોમાંથી ઘણા લોકોએ લીધા છે અને ઘણા લોકોએ બીજો ડોઝ હજી લીધો પણ નથી. તો એ લોકોને પણ વિનંતી કે બીજો ડોઝ અવશ્ય લઈ લે અને બુસ્ટર ડોઝ જેમને લેવાનો બાકી હોય એ લોકો પણ અવશ્ય લઈ લે અને અર્બન સેન્ટરમાં જલ્દીમાં જલ્દીથી આ વેક્સિનની બુસ્ટર ડોઝની સુવિધા ઉપલબ્ધ થાય એ માટે હું વિનંતી કરું છું. અત્યારે તો નથી એટલે ધક્કા ખાવા પડે, અત્યારે નથી એટલે ધક્કા ખાવા પડે. આગળ સરકારમાં પણ આ લોકોએ કંઈક રજૂઆત કરી હશે, કંઈક આગળ એ લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને બુસ્ટર ડોઝ જલ્દીથી મળે એવા પ્રયત્નો આ લોકો પણ કરે એવી અમારી વિનંતી છે. તંત્ર જે છે તે બુસ્ટર ડોઝની વ્યવસ્થા થાય તે પ્રકારની વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે. અહીંયા જોઈ શકાય છે આ જે સેન્ટર દેખાય છે, આ જે હોસ્પિટલ દેખાય છે, કોરોના સમયે આ હોસ્પિટલ જે છે તે આખી વેક્સિનેશન સેન્ટર તરીકે તબદીલ કરવામાં આવી હતી. બંને પોર્શન આ દરિયાપુર વોર્ડની અંદર આવેલી આ હોસ્પિટલ જે છે કે જ્યાં આ વોર્ડ જે છે આખો કોરોના વેક્સિન વોર્ડ જે બનાવી દેવામાં આવ્યો હતો, જ્યાં લોકોની લાઈનો લાગતી હતી, પરંતુ હાલમાં જોઈ શકાય છે કે કોરોનાના એક પણ લોકો વેક્સિન મુકાવવા નથી આવી રહ્યા કોરોનાને લઈને, કારણ કે વેક્સિન ખૂટી પડી છે અને માત્ર અન્ય પ્રક્રિયા જે છે તે જ ચાલી રહી છે. એટલે કે વેક્સિન જરૂરી છે, બુસ્ટર ડોઝ પણ જરૂરી છે, કારણ કે જે બુસ્ટર ડોઝ મુકાયા છે તે 22% આસપાસ મૂકવામાં આવે છે, અન્ય તમામ લોકો બુસ્ટર ડોઝ માટે બાકી છે, જે બુસ્ટર ડોઝની પ્રક્રિયા થવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને તેઓને કોરોનાથી સુરક્ષિત કરી શકાય અને કોરોનાથી તેઓને બચાવી શકાય. કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, TV9 અમદાવાદ.